નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની. એનઆઈએને વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો ઇમેલ મળ્યા બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકીનો ઇમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇમેલ મોકલનાર શખ્સે ₹500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મૂકવાની માંગ કરી છે. જો કે આ પહેલા ખાલિસ્તાની સમર્થક પન્નુએ એક વિડીયો મારફતે ધમકી આપી હતી. આ પ્રકારની ધમકીઓને પગલે દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ખાસ કરી અને આગામી સમયમાં અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે ત્યારે ગુજરાત પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ છે. આ અંગે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલ્લિકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ પ્રકારની અનેક વખત ધમકીઓ મળે છે. પોલીસ કોઈપણ સ્થિતિ માટે સજ્જ છે. અમદાવાદમાં મોદી સ્ટેડિયમ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ગુજરાત પોલીસ અને પીએમની સુરક્ષા સંબંધિત તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. આ પ્રકારની ધમકી બાદ મોદી સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ મુંબઈમાં પણ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. આગામી મેચ જે 14 તારીખે છે, ભારત પાકિસ્તાન મેચ, એમાં પૂરતી તૈયારી સાથે ડિપ્લોયમેન્ટ કરવામાં આવનાર છે. મલ્ટીલેયરનો બંદોબસ્ત ગોઠવીશું સ્ટેડિયમની આસપાસ ફરતે, તથા રોડ બંદોબસ્ત અને સાથે સાથે હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ એનું પણ, રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. અને અમારું સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે પણ કાર્યવાહી કરી રહ્યું છે. તો સુરતના રાંદેર ઝોનના સિવિક સેન્ટરના મહિલા ઇન્ચાર્જનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. મહિલા અધિકારીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ થઈ રહી હતી અને ગભરામણ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કર્યા હતા. મહિલાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી. 10 દિવસ પહેલા જ માલતીબેને ભીની આંખે મેડિકલનો અભ્યાસ કરતા દીકરાને રશિયા રવાના કર્યો હતો. માલતીબેને વર્ષ 2024માં નિવૃત્ત થવાના હતા. દીકરાના સુરત આવ્યા બાદ માલતીબેનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો સુરતમાંથી વધુ એક વખત ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. કિમ પોલીસે બોલાવ જીઆઈડીસીમાં રેડ કરી અને અશુદ્ધ દેશી ઘીના નામે બનાવતી ઘીની ફેક્ટરીનું પર્દાફાશ કર્યું. તો રેડ પાડી પોલીસે મોટી માત્રામાં દેશી ઘીનું જથ્થું સીઝ કરી એફએસએલ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જીઆઈડીસીની એક ફેક્ટરી પર દરોડા કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં અશુદ્ધ ઘીનું જથ્થું મળી આવ્યો હતો. ફેક્ટરીમાં મસમોટી 2 ટાંકીઓ હતી, જેમાંથી એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું અને તેમાં દાલડા ઘી, વનસ્પતિ ઓઇલ, સોયાબીન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીશ્રીઓને ખાનગી બાતમી મળેલ કે કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલાવ ગામ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ વિસ્તારમાં શંકાસ્પદ ઘી બનાવવાનું કારખાનું ચાલતું હોય, જે બાબતે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર ચોસલા તથા તેમના સ્ટાફના પોલીસ માણસો સાથે તપાસ કરતા સદર જગ્યાએ શંકાસ્પદ ઘી બનાવવાનું જણાય આવેલ હોય, જે અંગે ફૂડ સેફ્ટીના અધિકારીઓને બોલાવી ઘીના શંકાસ્પદ નમૂના વધુ તપાસની અર્થે કબજે કરવામાં આવેલ.